हेलो फ्रेंड्स, वेलकम टू निगम ठक्कर रेसिपीज। आज आप जांबू माथी बनती एकदम नवी वानगी बनावता शीखीशू, जे आज सुधी पहला क्यारे बनावी नहीं होए। जांबू ए चौमासानी सीजन में मळतुं एक फळ छे, जे हेल्थ माटे खूबज फायदाकारक छे अने तेमाथी आपणे शॉर्ट, शरबत, स्मूथी अने आइसक्रीम बनावता ज होईए छे। रेसिपी शुरू करता पहला मारी एक रिक्वेस्ट छे के जो तमने आ रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक करजो, शेर करजो अने मारी चेनल ने सब्सक्राइब करजो। सौ प्रथम मैं 300 ग्राम सारा पाका अने मोटा होय तेवा पारस जांबू लीधा छे, तेनी जग्याए तमे देशी जांबू पण लई शको छो। जांबू ने पाणी थी सरखी रीते धोई अने कोरा करी लीधा छे। जांबूना पल्प ने चप्पा वडे समारी अने नाना मिक्सर जार में काढ़ी लईशू। आ वानगी बनावती वक्ते तमे जेटला फ्रेश अने मोटा जांबू लेशो एटलू बेस्ट रिजल्ट मळशे। आ वर्षे मावठू थवाना कारणे मे महिनामां ज सरस मोटा अने पाका जांबू मार्केट में मळवा लाग्या छे। आ रीते बधा ज जांबू ने समारी मिक्सरनुं ढाँकण बंद करी अने तेनी स्मूथ पेस्ट तैयार करीशुं। आ रीतनी घट पेस्ट तैयार थाय एटले तेने एक पेन में काढ़ी लईशुं। जांबू ने क्रश करती वक्ते तेमां बिलकुल पाणीनो उपयोग न करवो। तैयार करेली जांबूनी पेस्ट ने 2-3 मिनिट माटे धीमी आँचे शेकी लईशुं। आ रीते शेकवाथी तेना अंदर जे एक्स्ट्रा मॉइश्चर रहेलू हशे ते बधुं बळी जशे। तेने तावેથા વડે સતત હલાવતા રહેવું જેથી જાંબુની પેસ્ટ નીચેથી બળી ન જાય। જાંબુના પલ્પને જો તમારે 12 મહિના સુધી સ્ટોર કરવો હોય તો તેને સમારી અને એરટાઇટ કન્ટેનરમાં તેને ફ્રીઝરમાં સ્ટોર કરશો તો તે એક વર્ષ સુધી ખરાબ નહીં થાય। ધીમે ધીમે હવે મિશ્રણ લાઇટ રંગનું થવા લાગ્યું છે અને તેમાંથી થોડી સુગંધ પણ આવવા લાગી છે। આનાથી વધુ સમય આપણે તેને કૂક નથી કરવાનું। જાંબુનો પલ્પ આ રીતે ઉકળવા લાગે એટલે તેમાં 3 ચમચી ખાંડ એડ કરીશું। ખાંડની જગ્યાએ તમે ખડી સાકર પણ લઈ શકો છો। જાંબુમાં પોતાની નેચરલ સ્વીટનેસ રહેલી હોવાથી ખાંડનો ઉપયોગ વધુ પ્રમાણમાં ન કરવો। હવે ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી તેને 2-3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું। ખાંડ ઉમેરવાના કારણે જાંબુના પલ્પનો રંગ થોડો ડાર્ક થઈ ગયો છે। આ રીતનું ઘટ મિશ્રણ થાય ત્યાં સુધી જ તેને કૂક કરવું। હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી તેમાં 1 કપ એટલે કે 150 ગ્રામ જેટલો ક્રમ્બલ કરેલો દૂધનો મળો માવો ઉમેરીશું। આપણે 300 ગ્રામ જાંબુ લીધા હતા તેની સામે 150 ગ્રામ માવો લીધો છે, એટલે જેટલી ક્વોન્ટિટીમાં તમે જાંબુ લીધા હોય તેનાથી અડધી ક્વોન્ટિટીમાં દૂધનો મળો માવો લેવો। માવાના બિલકુલ લમ્સ ન પડે તે રીતે તેને જાંબુના મિશ્રણમાં મિક્સ કરી લઈશું। સરખું એકરસ મિશ્રણ તૈયાર થાય પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી અને મિશ્રણ સરખું ઘટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું। અત્યારે મેં દૂધને ઉકાળી અને ટ્રેડિશનલી બનાવેલો દૂધનો માવો લીધો છે। જો તમારી પાસે સમય ઓછો હોય તો તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને ફક્ત 5 મિનિટમાં ઇન્સ્ટન્ટ માવો બનાવી શકો છો। તેની રેસીપી મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। મિશ્રણ થોડું ઘટ થાય એટલે તેમાં 1/2 ચમચી ઘી ઉમેરીશું। ઘી ઉમેરવાના કારણે તેની ફ્લેવર અને શાઇનિંગ બંને સરસ આવશે। ટોટલ 5-7 મિનિટ આપણે કૂક કરવાનું છે। 7 મિનિટ બાદ આપણે જે માવો એડ કર્યો હતો તે સરસ શેકાઈ ગયો છે અને મિશ્રણ પણ પેનમાંથી અલગ થઈ ગયું છે। આ રીતનું ઘટ મિશ્રણ તૈયાર થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને એક પોળા વાસણમાં કાઢી લેવું અને 15-20 મિનિટ માટે તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવું। મિશ્રણ સરખું ઠંડુ થાય એટલે બંને હાથની હથેળીમાં થોડું ઘી લગાવી થોડું મિશ્રણ હાથમાં લઈ તેમાંથી મીડિયમ સાઇઝના પેંડા વાળી લઈશું। પેંડાની વચ્ચે આંગળીની મદદથી ખાડો કરી અને પિસ્તાની કતરણથી સજાવટ કરીશું। આપણે બધાએ મેંગો, સ્ટ્રોબેરી અને પાઇનેપલ ફ્લેવરની મીઠાઈ તો ખાધી જ હશે, પરંતુ આ રીતે જાંબુમાંથી બનાવેલી મીઠાઈ તમે ક્યારેય ખાધી નહીં હોય। આ પેંડા બનાવવામાં આપણે કોઈ પણ પ્રકારના ફૂડ કલર કે એસેન્સનો ઉપયોગ નથી કર્યો, તો પણ તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। આ મિશ્રણમાંથી જો તમારે બરફી બનાવવી હોય તો તે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય પછી ગ્રીસ કરેલી થાળીમાં ઠારી અને જાંબુની બરફી પણ તૈયાર કરી શકો છો। આ રીતે આપણે બધા જ મિશ્રણમાંથી પેંડા વાળી લઈશું। આટલા મિશ્રણમાંથી આપણે 9 નંગ પેંડા તૈયાર કર્યા છે, તેને તમે 1 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને 5-7 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો।
आ રીતે દૂધ ઘરમાં જાંબુના પેંડા સિદ્ધ કરી અને શ્રી ઠાકોરજીને પણ ભોગ તરી શકાય છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસિપી ઘરે અવશ્ય ટ્રાય કરજો। રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો નવી નવી રેસિપી જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। રેસિપી અંગેના તમારા સજેશન્સ અને ફીડબેક તમે મને કમેન્ટ સેક્શનમાં આપી શકો છો। તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે। ધન્યવાદ।